નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં વિષય ઇંગ્લિશ હેલ્પિંગ હેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, હેલ્પિંગ હેન્ડ્સમાં આપણે ધોરણ 5માં એક્ટિવિટી 1A, 1B, 1C અને 1D જેનો અભ્યાસ થઈ ચૂક્યો છે. આજે આપણે એક્ટિવિટી 2A નો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2 એમાં સ્ટોરી છે. શું છે સ્ટોરી? જે સ્ટોરીની જે મેટ્રિક સ્પેલિંગો છે એની સમજૂતી મેં બોર્ડ પર લખેલ છે. તો સૌથી પહેલાં તો આપણે સ્પેલિંગની સમજૂતી લઈએ. તો જુઓ, અહીંયા સૌથી પહેલો સ્પેલિંગ છે MOUSE, માઉસ એટલે ઉંદર. PIECE, પીસ એટલે ટુકડો. CLOTH, ક્લોથ એટલે કપડાં. DIRTY, ડર્ટી એટલે ગંદુ. WEND, વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ છે. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયું. ભૂતકાળમાં ગયું હોય એને વેન્ટ કહેવાય. ગો એટલે જવું. ગંદુ. શું કે છે? કપડું એ ખૂબ જ ગંદુ છે.
कपड़ों डर्टी एटले गंदु, तो मारू कपड़ों गंदु छे। प्लीज वॉश इट क्लीन। प्लीज एटले मेहरबानी करो, वॉश एटले धोई आपो, अने क्लीन एटले स्वच्छ करी आपो। मेहरबानी करीने मने आ गंदु कपड़ों तमे धोई आपो अने एने चोखू करी आपो। नो आई एम बिजी द लॉन्ड्री मैन सेड। जो लॉन्ड्री मैन सेड એટલે લોન્ડ્રી મેને કહ્યું, નો આઈ એમ બિઝી। નો એટલે ના, આઈ એમ એટલે હું, બિઝી એટલે વ્યસ્ત। તો લોન્ડ્રી મેન શું કહે છે? ના, હું તો ખૂબ જ વ્યસ્ત છું। હવે બીજું જોઈએ આગળ। ધ માઉસ સ્ટાર્ટેડ સાઉટિંગ। જુઓ સ્ટાર્ટેડ એટલે શરૂ કરે છે, સાઉટિંગ એટલે બૂમો પાડવા। હવે ઉંદરભાઈ શું કરે છે? બૂમો પાડવાની શરૂઆત કરે છે। તો લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ। લોન્ડ્રી મેન એ સારો માણસ નથી। હી કાન્ટ વોશ માય ક્લોથ। તે મારું કપડુંને ધોઈ આપતો નથી। હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ। આયરન એટલે ઇસ્ત્રી કરે, તે મારા કપડાને ધોઈ આપતો નથી અને ઇસ્ત્રી પણ કરી આપતો નથી। આવું કોણ કહે છે? દરજી પાસે જાય છે।
હવે પછી